મિત્રો, વૈદિક વિદ્યા ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે અતિ વ્યાપી ગયેલા, આમ ગણો તો ઘર કરી ગયેલા એવા એક રોગની વાત કરવાની થાય છે. એ રોગ ખૂબ જ દારૂણ અવસ્થામાં આપણને દુઃખ આપી રહ્યો છે. આ રોગને માત્ર આપણે સમજીએ અને જાણીએ તો પણ આપણે નિરોગી રહી શકીએ એ અમ્લપિત્ત એસિડિટી વિશે મારે આપને વાત કરવાની થાય છે. સામાન્ય રીતે અમ્લપિત્ત એટલે કે એસિડિટીની વ્યાખ્યામાં જઈએ તો ગરમી, ક્રોધ, પારો, પિત્તો, ઉષ્ણતા, ગરમ મિજાજ અને ગરમ સ્વભાવ, આ દરેક શબ્દો પિત્તને લગતા છે. શરીરમાં જેનાથી સમ્યક તાપ ઉત્પન્ન થાય છે તે પિત્ત દ્રવ્ય છે. પાચન, પરિવર્તન અને પરિણમન વગેરે કાર્ય પણ પિત્તથી જ થાય છે. પણ આ પિત્ત સંયમિત રહેવું જોઈએ. વાયુ, પિત્ત અને કફ જે ત્રિદોષ છે એ બધા સરખા રહેવા જોઈએ, એ ન વધવા જોઈએ કે ન ઘટવા જોઈએ. મિત્રો, પિત્તના પાંચેક પ્રકારો છે. આ પ્રકારમાં આપણે ઊંડા ન ઉતરીએ, પણ સામાન્ય રીતે ક્રોધ, શોક, ભય, પરિશ્રમ, ઉપવાસ, અતિ મૈથુન, તીખા, ખારા, ખાટા, તીક્ષ્ણ અને ઉષ્ણ પદાર્થો જે માંડ પચતા હોય છે, પછી તલ, પછી કોઈ પણ તેલ, પછી તરવાળું દહીં, સરગવા જેવા અમુક લીલા શાકભાજી, ખાટા ફળ તેમજ વિરુદ્ધ આહારથી પણ પિત્ત ઉત્પન્ન થાય છે. અમ્લપિત્તનું વધવું અને એને આગળ લઈ જવામાં આપણામાં ઉત્પન્ન થતો ક્રોધ એની મધ્ય ભૂમિકા ભજવે છે. અમ્લપિત્ત મટાડવાના કેટલાક ઉપાયો મારે આપને કહેવા છે જે આપમેળે મટી શકે અથવા તો આપણે આપણી જાતે એની ઔષધિ કરી શકીએ. કેમ કે સર્વપ્રથમ તો પથ્યનું પાલન થવું ખૂબ જરૂરી છે. પિત્તને શાંત કરવું હોય અને અમ્લપિત્ત થયું હોય, ખાટું પિત્ત અને આપણી આખી છાતીમાં બળતરા થતી હોય તો ઉલટી એટલે કે વમન એ એનું સર્વોત્તમ ઔષધ છે. ઝાડા કરાવવાથી પણ આંતરડાનું પિત્ત ઝાડા વાટે બહાર નીકળી જાય છે. મિત્રો, અમ્લપિત્તને મટાડવા માટે એક સરળ અને સાદી સમજણ એક આપને આપવાની થાય છે કે આયુર્વેદની જ ઔષધિઓ એમાં લાભદાયી અને ફળદાયી જાણવામાં આવી છે. આ રોગને મટાડવા માટે અવિપત્તિકર ચૂર્ણ નિર્દોષ ઔષધ છે, જેમાં સૂંઠ એક મુખ્ય દ્રવ્ય છે. સૂંઠ એ પિત્તને મટાડદાર છે. આ રોગને શાંતિ મળે તે માટે સમયાંતરે શંખવટી, ચિત્રકાદી, ચંદ્રકલા રસ પણ આપણે લઈ શકીએ છીએ. અમ્લપિત્તને શાંત કરવા માટે લીમડા પર થતી ગળો, શતાવરી, જેઠીમધ, આંબળા, પરવળના પાન, જે આપણે પરવળનું શાક ખાઈએ છીએ એ પરવળના વેલાના પાન તથા દ્રાક્ષનું સેવન અતિ હિતકર જાણવામાં આવ્યું છે. ઉપરાંત બીજી સાદી ઔષધિમાં જઈએ તો સપ્તામૃત લોહ, ધાત્રી રસાયણના સેવનથી પણ અમ્લપિત્ત મટી શકે છે. ઔષધ દ્રવ્યોમાં આંવળાનો રસ, વિદારીકંદનો રસ અને દ્રાક્ષનો રસ 2 ચમચી સાકર સાથે લેવાથી એસિડિટી અર્થાત અમ્લપિત્ત શાંત થાય છે. આંબળા, શતાવરી, મધ અને સાકર, ફરી વખત કહું છું આપને કે આંબળા, શતાવરી, મધ અને સાકરનો યોગ અમ્લપિત્ત નાશક જાણવામાં આવ્યો છે. વળી પિત્ત પ્રકોપ 3 રસોથી શાંત થાય છે. તુરો, કડવો અને મધુર રસ. તુરો રસ કયા દ્રવ્યોમાંથી મળે છે? તો કે આંબળા, હરડે તથા બેડા. કડવો રસ પરવળ, કરિયાતું અને ગળોમાંથી મળે છે.
તો મધુર રસ એટલે કે ગળ્યો, આપણા ચિત્તને ગમે એવો, જીભને ગમે એવો, તો કે જેઠી મધ, દ્રાક્ષ, સાકર, કોળું, નાળિયેર અને શતાવરી, આના સેવનથી મધુર રસ આપણને પ્રાપ્ત થાય છે અને એનાથી અમ્લપિત્ત શાંત થાય છે. પરવળના પાનનો રસ અમ્લપિત્ત મટાડવા માટે રામબાણ ઇલાજ છે. પરવળના પાન, ત્રિફળા, કડિયાતું અને જેઠીમધ આ ચારે દ્રવ્યોનો ઉકાળો અથવા ચૂર્ણ આપવાથી પણ અમ્લપિત્તમાં સારો લાભ થયાના ઘણા દાખલા છે. વળી એક બીજો એવો સાદો પ્રયોગ છે, ગળો, લીમડાની અંતરછાલ તથા પરવળના પાનનો ઉકાળો મધ સાથે લેવાથી પણ આપણામાં ઉત્પન્ન થતું પિત્ત મટે છે. અમ્લપિત્તમાં એસિડિક પ્રમાણ વધારે હોય છે, તેથી એસિડને શાંત કરવા માટે વિવિધ ક્ષારો તથા કેલ્શિયમ લેવા જરૂરી જાય, જેમ કે શંખ ભસ્મ, છીપની ભસ્મ, કોડીની ભસ્મ, કુદરતી ક્ષાર, અઘેડાનો ક્ષાર, નાળિયેરનો ક્ષાર, આ બધા ક્ષારથી પણ અમ્લપિત્તનું સારણ થાય છે. નિષ્ણાંત વૈદ્યો શતપત્રાદિ ચૂર્ણને પણ અમ્લપિત્તમાં ઉપયોગમાં લેવાનું કહે છે. ફળોની અંદર ખાસ કરીને પિત્ત વધવાથી આપણું ચિત્ત અશાંત બને છે, આપણને ક્યાંય ગમતું હોતું નથી, એવા સમયે રુચિ લાવવા માટે દાડમ, દ્રાક્ષ, કિસમિસ, લીંબુ, કોઠું, કોપરું, કેળા, આંબળા, સીતાફળ વગેરે ફળો ઉપયોગી છે અને તે માપસર લેવા જરૂરી છે. શાકભાજીમાં અમ્લપિત્તના રોગીઓએ ખાસ કરીને કંટોલા, કારેલા, બથવાની ભાજી, પરવળ, દૂધી, તુરિયા, કોબી અને ખરખોડીના શાક બહુ ખાવા ઉપયોગી છે અમ્લપિત્તને શાંત કરવા માટે. ખરખોડી એટલે કે રાડા રૂડી, એ વાછેટીનો વેલો ચોમાસામાં થાય છે અને પુષ્પો આવે છે. એના ફૂડિયાનું પણ શાક ખાઈ શકાય, એના કુણા પાનનું ભાજી ખાઈ શકાય અને એના ફૂલની ભાજી પણ ખાઈ શકાય. આ ત્રિદોષ શામક શાક છે અને ખરખોડી અમ્લપિત્તને શાંત કરવા માટે અતિ ઉપયોગી છે. મિત્રો, અમ્લપિત્ત મટાડવા માટે એક અનુભવ એવો છે કે પાણી બદલો એ પ્રયોગ કરવાથી પણ અમ્લપિત્ત મટી જાય છે. ઘણા બધા દારૂણ રોગ એવા થાય છે કે દર્દીને હેરફેર કરવો એ અશક્ય છે, તેમ છતાં જ્યારે કોઈ ક્રિયા કે ઔષધિ કારગત ન નીવડે તો દર્દીને પાણી બટલો એટલે કે જ્યાં રહેતો હોય ત્યાંથી એને દૂર લઈ જવો અને ત્યાં એને શાંતિ ને આરામ મળે અને એની સેવા કરે, દર્દીઓની એના સગાવાલાઓ અને એની જે કઈ દવા દારૂ થતી હોય, તો પાણી બદલો થવાથી પણ અમ્લપિત્ત મટી જાય છે. સમુચિત આહાર વિહાર તથા વ્યાયામ તેમજ જીભ ઉપર કાબુ રાખવાથી પણ અમ્લપિત્ત મટે છે. આ એક મનનું કારણ છે. અમ્લપિત્ત મટાડવા માટે પ્રવાલ પંચામૃત, કામદૂધા રસ, કોડીની ભસ્મ અને હળદરનું ચૂર્ણ ગાયના દૂધમાં લેવાની પ્રણાલિકા છે. મિત્રો, ગાયનું દૂધ અમ્લપિત્તમાં અતિ ઉપયોગી છે. ખૂબ પિત્ત વધ્યું હોય તો એ સમયે લીંબુનું અડધું ફાડું કરી એ ઠંડા જળમાં નીચોવી, એમાં સેજ સિંધવ નાખી અને એ પી જવાથી પણ અમ્લપિત્ત શાંત થાય છે. અને આ પ્રકારની અવસ્થા ન હોય કે લીંબુ ન મળવાનું હોય ને ગાયનું દૂધ મળે, તો એક છાલિયું ગાયનું દૂધ પીવાથી પણ અમ્લપિત્ત શાંત થઈ જાય છે. આ ત્વરિત ઉપાયો છે. આધુનિક યુગમાં ફ્રૂટ સલાડ, ખાટા ફળો અને દૂધના મિશ્રણને લીધે આ રોગ વકર્યા છે. એટલે વિરુદ્ધ આહાર એટલે કે દૂધ અને ખીચડી ખાવાથી પણ અમ્લપિત્ત થાય છે, એ વિરુદ્ધ આહાર થાય છે. અમ્લપિત્તના સામાન્ય લક્ષણો મારે પણ આ ઔષધિની વાત કરી તો થોડા કહેવા જોઈએ કે ખાધેલો ખોરાક બરાબર ન પચવો,
પરિશ્રમ કર્યા વિના થાક અનુભવવો, લીધેલા આહાર પછી ઉબકા આવવા, કડવા અને ખાટા ઓડકાર આવવા, ભોજન પ્રત્યે અરુચિ થવી, ખાટી ઉલટી થવી, ભોજન બાદ પેટમાં દુખાવો થવો, ગળું છાતીને પેટમાં બળતરા થવી, પેટનું આફરાઈ જવું એટલે કે આફરો થવો, કબજિયાત, મોળ આવવી, ચક્કર આવવા, માથાનો દુખાવો વારંવાર થવો, શરીરે શીળસ પણ અમ્લપિત વધવાથી થાય છે અને મૂત્ર માર્ગમાં બળતરા પણ થાય છે, એટલે મૂત્ર માર્ગની અંદર જલન થાય છે, એ આના સામાન્ય લક્ષણ છે. ખાસ કરીને અમ્લપિત ન થાય એ માટે કેવળ દૂધ અને રોટલી અને સવારે બાફેલા મગ ઉપર રહેવું જોઈએ. ખાટા તીખા તુરા એવા પદાર્થો ન ખાવા જોઈએ. અગાઉ કહ્યું એ પ્રમાણે પાકા ફળોમાં કેળા, સફરજન, પપૈયું, ચીકુ, ખજૂર વગેરે પ્રમાણસર આપણે વગેરે લેવા જોઈએ. અમ્લપિત યાદ રાખો મિત્રો કે મનના કારણથી ઉગ્ર થતો રોગ છે, જેથી અમ્લપિત વાળાએ ચિંતા, ક્રોધ અને વિષાદનો સંપૂર્ણ ત્યાગ કરવો અતિ જરૂરી છે. અમ્લપિત વાળાએ મીઠું, મરચું, હિંગ, મગફળી એટલે કે માંડવી, રાય, રીંગણા, ગાજર, સરગવાની શીંગ, ફણસ, કારેલા, કળથી, દારૂ, ખારું, ખાટું અને વાસી ભોજન, સૂકા શાક, ગરમ હવા, ભૂખ અને તરસને મારવી, તમાકુ, ધૂમ્રપાન, અતિશ્રમ, લાંબી મુસાફરી, ક્રોધ તથા ઉપવાસ બંધ કરવાની અમારી શાસ્ત્રો વતી ખાસ સલાહ છે. આધુનિક સંશોધનો મુજબ માનસિક તાણથી એસિડિટી અર્થાત અમ્લપિત વધે છે. માનસિક તાણથી દૂર રહેવા માટે દિનચર્યામાં ફેરફાર, 4-5 કિલોમીટર હાલવું ચાલવું, યોગ અને પ્રાણાયામ પણ ખૂબ જ જરૂરી છે. અમ્લપિતને શાંત કરવા માટે સાદા પ્રાણાયામ પણ કરવા જોઈએ. ખુશ રહેવું જોઈએ, સદા રાજીપો રાખવો જોઈએ, એ મોટી ઔષધિ છે. મન મોકળું કરીને વાત થઈ શકે તેવી આત્મીયતા વાળા વ્યક્તિઓ સાથે અને એના પ્રત્યે શ્રદ્ધા રાખવાથી પણ આ રોગ કાબૂમાં આવે છે. અતિ દુષ્કર રોગ છે, પણ આપણે આપણી સ્થિતિને, શરીર અને મનને સમજીએ તો આ રોગની પ્રભાવશીલતા ઘટે છે, રોગ શાંત થાય છે અને આપણે સાજા રહીએ છીએ.